નમસ્તે હું સોનલ દુમડિયા તમારું સ્વાગત કરું છું અમારી YouTube ચેનલ સોનલ સાઇડમાં જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે મિત્રો કમેન્ટ બોક્સમાં મને ઘણા બધા પ્રશ્નો આવે છે તાટ ભરતી 2019 ને લઈને તો અમુક જે ક્વેશ્ચન એવા હોય છે કે જેનો જવાબ હું કમેન્ટ બોક્સમાં આપી જ દઉં છું પરંતુ અમુક પ્રશ્ન એવા હોય છે કે એક નહીં પરંતુ અનેક ઉમેદવારોને મૂંઝવતા હોય છે તો આવો એક પ્રશ્ન મારી પાસે આવેલો આમ તો બે પ્રશ્નો છે પણ બે સેમ જેવા છે એક પ્રશ્ન હતો કે કેટલા રાઉન્ડ પડશે ટાટ ભરતી બે હાજર ઓગણીસ માં કેટલા રાઉન્ડ પડશે તો બીજો પ્રશ્ન એવો હતો કે ટાટ ભરતી બે હજાર ઓગણીસ માં કેટલા રાઉન્ડ પડશે અને વેઇટિંગ રાઉન્ડ ક્યારે પડશે અને વેઇટિંગ રાઉન્ડ એટલે શું તો આ પ્રશ્ન જ્યારે મેં જોયો ત્યારે મને મારું જે યાદ આવી કે મારી ભરતી વખતેનું ત્યારે હું પણ એ વિચારતી હતી કે આ વેઇટિંગ રાઉન્ડ બધા બોલે છે પણ આ વેઇટિંગ રાઉન્ડ એટલે શું છે કારણ કે આપણે જે આ ભરતીમાં નવા હોઈએ છીએ નવા ઉમેદવારો છે એને કદાચ અમુક ઉમેદવારોને ખ્યાલ નથી હોતો કે આ વેઇટિંગ રાઉન્ડ એટલે શું ને ક્યારે પડે છે તો એનો એનો ફાયદો પણ છે આ વેઇટિંગ રાઉન્ડ છે એનો ફાયદો પણ છે એ હું તમને કહીશ આ વિડીયોમાં તો પહેલો પ્રશ્ન આપણે લઈએ કેટલા રાઉન્ડ પડશે તો આ જે કેટલા રાઉન્ડ પડશે એનો તો કોઈ ચોક્કસ આંકડો ન હોય પહેલા રાઉન્ડમાં જો ભરતીની પ્રક્રિયા પૂરી થઈ જાય તો પહેલા રાઉન્ડથી થી સ્ટોપ થઈ જાય તો બીજો રાઉન્ડ પણ નથી પડતો અને ત્રણ રાઉન્ડ પડી જાય અને છતાં હજી જગ્યા ખાલી રહે છે તો પછીનો ચોથો રાઉન્ડ પણ પડી શકે છે એટલે કેટલા રાઉન્ડ પડશે એ ભરતીની જે જગ્યા ભરાય છે એની ઉપર આધાર રાખે છે અને એ ઉપરથી ખ્યાલ આવે છે કે બીજો રાઉન્ડ પડશે કે નહીં પડે બીજો પ્રશ્ન આજનો લઈએ તો કે જે વેઇટિંગ રાઉન્ડ છે એ શું છે તો વેઇટિંગ રાઉન્ડ એટલે કે જે આ ભરતી થઈ જાય ભરતી બે ઓગણીસ પૂરી થઈ ગઈ દાખલા તરીકે નવ દસ ની ભરતી પૂરી થઈ ગઈ બધી સીટો ભરાઈ ગઈ હવે એમાંથી પાંચસો દાખલા તરીકે પાંચસો ઉમેદવારોએ સીટ લઈ લીધી છે હવે એમાં બત્રીસ જણા એવા છે કે એને દૂર નોકરી મળી છે અથવા તો એને ગામડું કોઈ એવું મળેલું છે કે એને નથી લેવું તો આમાં એ શું કરશે એ જશે જ નહીં અને જે જગ્યા છે એ ખાલી ને ખાલી રહેશે પછી એનો સર્વે થશે કે આ જે વ્યક્તિ છે એને આ લીધું છે કે નથી લીધું નથી હાજર થતા હાજર થવાનું હોય છે ત્યારે આ લોકો હાજર નથી થતા એટલે કે જે ત્રીસ બત્રીસ જગ્યા ખાલી રહી છે તો એનો છે હવે એવરેજ બધી જગ્યાએથી મેળવે છે કે ક્યાં જિલ્લામાં કેટલા હાજર નથી થયા કઈ સ્કૂલમાં તો એ જે રેશિયો બહાર પડે છે અને એ પ્રમાણે

તમને નોકરી નહીં મળે પણ જ્યારે વેટિંગ રાઉન્ડ પડશે તો તમારો ચાન્સ છે રહેશે અને જે નજીકના જિલ્લાઓમાં કોઈ હાજર નથી રહ્યા દાખલા તરીકે તમારો જામનગર જિલ્લો છે અને જામનગર જિલ્લામાં દૂરના કોઈ જે વ્યક્તિ છે એ નથી આવેલા દાખલા તરીકે કચ્છના વ્યક્તિને જામનગર મળ્યું તો એ નહીં આવેલા તો વેઇટિંગ રાઉન્ડમાં દાખલા તરીકે તમારો પહેલો જ વારો હોય અને જો તમને લિસ્ટ બહાર પડી કે આટલા આટલા જિલ્લા છે તો તમને સૌથી પહેલા તમે તમારો જિલ્લો જ પસંદ કરશો આમ તમે જોશો તો છેલ્લો તમારો નંબર હશે તો તમારે ફરજિયાત કચ્છ લેવું પડશે તમારો ભલે જિલ્લો જામનગર હોય પરંતુ જો આવો વેઇટિંગ રાઉન્ડ બહાર પડે ને તો તમને આ ફાયદો થઈ શકે કે તમારો નજીકનો જિલ્લો તમે લઈ શકો જો તમારો વેઇટિંગ રાઉન્ડમાં નંબર આગળ હોય તો